పేజ్ నెంబర్ 174. થોડો અલગ દાખલો છે, ધ્યાનથી સમજજો. અંબિકા ઇલેક્ટ્રિકલ્સ બેંક ઓફ બરોડામાં બે ખાતા ધરાવે છે, ખાતા નંબર 100 અને ખાતા નંબર 100. એક જ વેપારી છે પણ એના બેંકની અંદર ખાતા છે બે. 31/3/16 ખાતા નંબર 100 માં 900 રૂપિયાની સિલ્લક છે અને 101 માં 6000 નો ઓવરડ્રાફ્ટ. બંને ખાતાની વિગત આપેલી છે. નીચેની માહિતી પરથી અંબિકા ઇલેક્ટ્રિકલ્સ નો ખાતા નંબર 100 નો બેંક સિલક મેલ તૈયાર કરો. આપણે માત્ર કયું ખાતું ધ્યાનમાં લેવાનું? ખાતા નંબર 101 માં ભૂલ થાય કે ખાતા નંબર 101 માં કોઈ વસ્તુ બાકી રહી ગઈ હોય એની ભૂલ આપણે સુધારવાની નથી. કારણ કે આપણે કયા ખાતાનો બનાવીએ છે, તો ટાઇટલ લખાશે અંબિકા ઇલેક્ટ્રિકલ્સ 31/3/16 નો ખાતા નંબર 100 નો બેંક સિલક મેળવે. સૌથી પહેલા ઉપર બંને બાકીઓ આપેલી છે, એમાંથી કઈ બાકી ધ્યાનમાં લેવાશે? 9000 કે 6000? 9000. કારણ કે 9000 છે ખાતા નંબર 100 ની બાકી આપવામાં આવેલી છે. એ રોકડ મેળ પ્રમાણે શું દર્શાવે છે? રોકડ મેળ મુજબ બેંક સિલક. ચાર બાકીઓ હતી, એમાં રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી એટલે શું કહેવાય? બેંક સિલક. તો ઉધાર બાજુ બોલો કેટલા લખા છે? રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક સિલક. રોકડ મેળ પ્રમાણે જમા બાકી કહીએ તો બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક માં એના કરતા વિરુદ્ધ. પાસબુક મુજબ ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ અને જમા બાકી એટલે બેંક સિલક. 10 ના ચેક ખાતા નંબર 100 અને 8 ના ચેક 101 માં ભર્યા હતા. ચેક શું કરેલા છે? બેંક માં ભર્યા. ચેક બેંક માં ક્યારે ભરીએ? આવે તો. ચેક આવે તો રોકડ મેળમાં ઉધાર, પાસબુક માં જમા. કેટલા ખાતા છે આપણી પાસે? બે. 100 અને 101. તો ખાતા નંબર 100 માં કેટલા ના ચેક ભરેલા? 8000. ખાતા નંબર 100 માં 10000 અને ખાતા નંબર 101 માં 8000. ચેક બેંક માં ક્યારે ભરીએ? ચેક આવે ત્યારે. રોકડ મેળ માં ઉધાર. આ પ્રમાણે આપણે લખવાના હતા. આગળ વાંચીએ શું થયેલું છે. બેંકે પાસબુક માં ભૂલથી 100 ની રકમ 101 માં અને 101 ની રકમ 100 માં બેંકે જમા તો કરેલું જ છે, પણ રકમો કેવી થઈ ગઈ? ઉલટ. 100 ની રકમ 101 માં જમા થઈ, 101 ની રકમ 100 માં. શું ભૂલ થઈ સમજાય? તો બોલો અહીંયા 100 માં હું જમા કેટલા લખું? 101 માં 10. ધ્યાનથી સમજો શું ભૂલ થઈ છે. રોકડ મેળમાં ઉધાર કેટલા કરેલા છે? 10. પાસબુક માં જમા થયા એ 10 નો છે? આ રોકડ મેળમાં 10 ઉધાર થયા, તો એનો એ ચેક જમા થયો કે નથી થયો? નથી થયો. તો આ ચેક ને શું કરી દેવાનો? જમા. 101 માં જે કઈ પણ ભૂલ થાય એ આપણે ભૂલ સુધારવાની છે? ના. ખાલી કોની ભૂલ સુધારવાની? સોના ખાતામાં 10 ઉધાર થયા, તો 10 શું થવા જોઈએ? જમામાં. પછી સોના ખાતામાં 8 શું થયા? જમા. તો એ બોલો 8 શું થવા જોઈએ? તો જમા બાજુ બોલો કેટલા લખવાના? 10. અને ઉધાર બાજુ 8. જમા બાજુ 10 લખો અને ઉધાર બાજુ 8. આ પહેલી રીત. અથવા આની બીજી રીત, કયા ખાતાની ભૂલ નથી સુધારવાની? 101. તો 101 માં ચોકડી પાડી દીધી. તો હવે 100 નંબરના ખાતામાં જો ઉધાર બાજુ કેટલા છે? 10000. જમા બાજુ કેટલા? 8000. કઈ બાજુ કેટલા ઘટે?
જમા બાજુ કેટલા લખી દાખવાના 2000 બોલો એ જ અસર થઈ હા 8 અને 10 તો બે જમા પણ આપણે બંને ચેક અલગ અલગ રીતે લખવાના નંબર 1 આ 100 નો ચેક છે એ ખાતા નંબર 100 માં ઉધાર થયો છે પાસબુક માં જમા થયો નથી ખાતા નંબર 100 માં ભરેલો છે ખાતા નંબર 101 માં જમા થયો બોલો એ જમા બાજુ કેટલા લખી 10000 હવે પેલો પાસબુક માં શું થયો છે જમા એ આપણો જે છે જ નહીં ખરેખર ભૂલથી લખાયો છે તો લખાશે ખાતા નંબર સોમા પાસબુક માં ભૂલથી શું કરેલો છે જમા કરેલો છે ભૂલથી જમા થઈ ગયો તો ભૂલ સુધારવા શું કરવાનું સમજાયા બંને વ્યવહાર આગળ 3 નો છે 101 માંથી લખી આપેલો તો કયા ખાતામાંથી 101 આપણને લાગુ પડશે કયું ખાતું લાગુ પડે 100 જે હજી સુધી ચૂકવણી માટે રજૂ થયો બોલો કઈ બાજુ લખાશે લખેલ પરંતુ રજૂ નહીં થઈ છે નોંધ થશે શું કામ નહીં થાય 101 ધારો કે 100 નંબર નો ચેક હતો ઉધાર બાજુ લખાય કુલ 9000 ના ચેક ખાતા નંબર 100 માં ભર્યા હતા બોલો આપણને લાગુ પડશે એમાંથી 2500 ના ચેક ક્યાં જમા આપી દીધા 101 માં હતા કોના છે 100 માં જમા ક્યાં આપ્યા 101 માં ભલે જમા આપી દીધા 101 ની ભૂલ આપણે સુધારવાની તો એ 101 માં જમા આપી દીધા તો એ 100 માં જમા થયા હોય તો 100 માં જવા થવાના બાકી થયા તો જમા કેટલા કરી દેવાના 2500 પરિવર્તન ચેક બેંક માં કેટલા ભરેલા છે 9000 ખાતા નંબર 100 માં ઉધાર 9000 થયા તો જમા પણ કેટલા થવા જોઈએ 9000 એમાં પણ 2500 નો ચેક જમા તો કર્યો છે પણ એ શેમાં થયો છે એ જમા થયો ગણાય નહીં તો એ શું કરી દેવાનો જમા લખાશે ખાતા નંબર 100 નો છે ભૂલથી ખાતા નંબર 101 માં જમા થઈ છે નંબર 4 2600 નો ચેક 101 માંથી લખેલો હતો નોંધ થશે શું કામ 101 પણ આગળ વાંચો જેની ચૂકવણીની રકમ ખાતા નંબર 100 માં ઉધારવામાં હવે ભૂલ સુધારાશે શું કામ 100 માં ભૂલથી લખાઈ ગયો 100 માં ભૂલથી શું થઈ ગયો છે ઉધાર થઈ ગયો છે બોલો ભૂલ સુધારવા જમા બાજુ કેટલા 2600 લખાશે જમા બાજુ 2600 ખરેખર કયા ખાતાનો ચેક હતો 101 નો નંબર 4 ખાતા નંબર 101 નો ચેક ભૂલથી ખાતા નંબર 100 માં ઉધારેલ આગળ નંબર 5 એક ગ્રાહકે 2000 અને 800 12 અનુક્રમે ખાતા નંબર 101 અને 100 માં ભરી દીધેલા છે રોકડ મેળમાં નોંધ કરવામાં આવેલી નથી ક્યાં બાકી છે રોકડ મેળમાં બંનેની નોંધ થશે ના તો 100 ખાતા નંબર 100 ની થશે હા
નંબર 800 ગ્રાહકે 12 ખાતા નંબર 100 માં જમા કરેલ છે. ચેક લખો ચાલે, રકમ લખો તો પણ ચાલે. 100 ની રકમ બોલો કેટલી છે? 800. આપણે શું કરીશું? ઉધાર. શું કામ? બેંકમાં શું થઈ ગયા? જમા. આપણે શું કરાય? ઉધાર. આગળ નંબર 6. બેંકે 300 બેંક ચાર્જિસ ના 100 માં ઉધાર્યા છે. બોલો આપણે શું કરવાનું? જમા. નંબર 6. પછી વાંચો, 170 રૂપિયા વ્યાજના 101 માં જમા કર્યા છે. શું કામ? 101. 7 ના ચેક ખાતા નંબર 100 માંથી લખીને આપેલા છે, એમાં 1200 ના ચેક હજી ચૂકવણી માટે રજૂ થયા નથી. બોલો આપણું ખાતું છે? નોંધાશે. નંબર કેટલો? 7. લખેલ પરંતુ રજૂ નથી થયેલ છે. બધા દાખલામાં આવશે આ વ્યવહાર? ચેક લખેલો છે, ચેક આવે કે ચેક જાય? ચેક જાય તો રોકડ મેળમાં જમા. પાસબુકમાં રોકડ મેળમાં જમા કેટલા કર્યા? 7. અને બેંકે બેંકમાં રજૂ કેટલા નથી થયા? 1200. સ્પષ્ટ કહી દીધું છે કે 1200 રજૂ થયા નથી, તો નોંધ કેટલા નહીં કરી દેવાય? 1200. બોલે ઉત્તર બાજુમાં 1200 ના ચેક હજી સુધી રજૂ થયા નથી, તો નોંધ કેટલા ની કરાશે? 1200. તો ઉધાર બાજુ પર કેટલી રકમ લખવાની? 1200. આપેલા છે કોઈ વ્યવહાર આગળ? ના. ચલો એક લીટી છોડીને શું કરવાનું? સરવાળો. કઈ બાજુ વધારે છે? 19000. ચલો ઉધાર બાજુ વધારે છે, જમા બાજુ ઘટતી રકમ? 3600. દાખલાની શરૂઆત આપણે શેનાથી? તો જવાબ શેના? પાસબુક મુજબ. જમા ઘટ્યા છે ને? જમા બાકી એટલે શું ગણાય? બેંક